Hello dear friends, once again welcome to Angel English Academy. English MCQ shortcut video series માં આજના આ વિડિયોની અંદર આપણે એવું જોવાના છીએ કે અંગ્રેજીમાં કેટલાક એવા શબ્દો કે જે દેખાય છે બહુવચન જેવા, રાઈટ, પરંતુ તે હંમેશા વપરાય છે એકવચનમાં. પહેલા આપણે MCQ નો સ્ટડી કરી લઈએ. ન્યૂઝ ખાલી જગ્યા નોટ ગુડ, રાઈટ, આ શબ્દનો યુઝ કરી અને પરીક્ષાઓમાં અવારનવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. બીજા શબ્દનો યુઝ કરીને પણ પૂછાય છે. ઓપ્શન છે આપણી સામે એ બી સી ડી, ઇઝ, આર, ડુ અને ડઝ. ઓપ્શન ચારે ચાર સાચા છે. ઘણી વખત એવું બને કે ઓપ્શન જ ખોટા હોય. હવે આમાં કયો બંધ બેસે? તો ન્યૂઝ શબ્દ છે એ એકવચનનો છે, બધા આપણે જાણીએ છીએ. નોર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ, આ ચારે ચાર દિશાઓનો પહેલો અક્ષર લઈ અને બનેલો સ્પેલિંગ ન્યૂઝ, સમાચાર, રાઈટ. હવે ડુ અને ડઝ એ નહીં વપરાય, કારણ કે એ નકાર પ્રશ્નાર્થ હોય અથવા તો કોઈ ક્રિયા બતાવવાની હોય, એક્શન બતાવવાની હોય ત્યારે. માત્ર છે કે નથી, હતું કે ન હતું, આ પ્રકારની સિચ્યુએશન માટે ટુ બીના રૂપ વપરાય. તો ઓપ્શનમાં જવાબમાં કાં તો ઈ જ આવવું જોઈએ અથવા આર આવવું જોઈએ. મિત્રો, ન્યૂઝ છે એકવચનનો શબ્દ છે, તો અહીંયા સાચો જવાબ બનશે એ ઇઝ, એટલે કે ન્યૂઝ ઇઝ નોટ ગુડ, સમાચારો સારા નથી, સમાચાર સારા નથી. આ સિવાયના અન્ય કયા કયા એવા શબ્દોની સંભાવના છે પૂછાવાની, અથવા તો કયા શબ્દો છે કે જેને તમારે યાદ રાખવા જોઈએ જે બહુવચન દેખાય છે? એસ 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 સબ્જેક્ટ્સ છે મોટાભાગના, તો રાઈટ. મેથેમેટિક્સ, ફિઝિક્સ, પોલિટિક્સ, એથ્લેટિક્સ, ઇકોનોમિક્સ, એથિક્સ, જિમ્નેસ્ટિક્સ, મેકેનિક્સ, સમન્સ, રાઈટ. આ બધા શબ્દો જે મેક્સિમમ સબ્જેક્ટ સાથે સંકળાયેલા છે, ખાસ કરીને મેથેમેટિક્સ, ફિઝિક્સ, બરાબર, ઇકોનોમિક્સ, એ બધા સબ્જેક્ટ સાથે સંકળાયેલા છે. આ બધા એક યુનિટ બતાવે છે, એક જ સબ્જેક્ટ છે, એટલા માટે આ બધા પછી એકવચનનો શબ્દ જે આવતો હોય, ઇઝ છે કે વોઝ છે, હેઝ છે, ડઝ છે, રાઈટ, જે ટૂંકમાં જ્યારે જે પ્રકારની અથવા તો એસ એસ વાળું રૂપ છે વગેરે, તો આ એકવચનમાં ગણતરીમાં લેવાશે. આની આગળ કંઈક શબ્દ લાગી જાય, દાખલા તરીકે માય ફિઝિક્સ અથવા તો માય મેથેમેટિક્સ, તો અહીંયા વિષયની જગ્યાએ દાખલાઓ થઈ જાય, એ કોયડાઓ થઈ જાય, તો એ બહુવચનમાં આવશે. બાકી એ એક વિષય તરીકે હંમેશા એકવચનમાં જ વપરાશે. આ પ્રકારના ટોટલ ચાર વિડીયો છે, જેમાં એકમાં આ આપણે જોયું એ બહુવચન જેવા લાગતા શબ્દો પરંતુ એકવચનમાં, એક અન્ય છે એકવચન જેવા લાગતા શબ્દો બહુવચનમાં, એક વિડીયો છે કે હંમેશા એકવચનમાં વપરાતા શબ્દો, અને એક વિડીયો છે એ હંમેશા બહુવચનમાં વપરાતા શબ્દો. ઓકે, અભ્યાસ કરતા રહેશો, ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને બેલ પર પ્રેસ કરી દેજો. ઓકે, થેન્ક્સ, હેવ અ ગુડ ડે.